नमस्कार। आज धोरण चार ने अंदर धोरण चार पर्यावरण विषय से पार चाले छे सुगमो काम महीनो एमो भाग त्रण बे वीडियो अगौ लई लीधा मैं आ भाग तीजा ने अंदर पाना नंबर 124 से 128 सुधी आज हूँ चढ़ाव छू। तमने गया वीडियो ने अंदर पक्षी विषय थोड़ी माहिती आपी थी कि पक्षी आ जीवन की अंदर पक्षी महत्व घणु छे। पक्षी कया कया में शू पोता रहेठाण माटे शू करे छे, क्या केवी रीते माळो बनावे छे, एनो खोराक शू छे, ए विषे मैं तमने थोड़ी माहिती आपी थी। आज विषय वस्तु मुद्दा से तमे बधा घणा बधा पक्षी जोया हशे बराबर, चकली मोर पोपट हंस आ बधा पक्षी जोता होईए छे। एमां आपणे खास करीने तमे आ चित्र जोशो तो मोरनु चित्र देखाय छे। आपणा मन आपणा जीवननी अंदर जो अति महत्वनो पक्षी मन प्रसंग होय तो मोर छे। मोर ए आपणो प्रसंगीनो पक्षी छे, कारण के मोरने मोर ए आपणो बालकनो राष्ट्रीय पक्षी छे अने एना कारणे तमे जोशो तो मोरने ऊपर सरस मजानी तळगी आपेली छे, सरस मजानी चोंच आपेली छे, सरस मजाना भूरा पट्टाओ आपेला छे, एना पीछा पण कुदरતે सरस आपेला छे, पग पण सरस आपेला छे, एना माथी मुगट पण सरस आपेलो छे, अने जेना कारणे आखा भारतनी अंदर प्रसंगीनुं जे पक्षी छे जे मोर छे अने एने राष्ट्रीय पक्षी तरीके नाम आपवामां आव्युं छे। एमो खास करीने पाना नंबर 24 परना जे प्रश्न लईने चर्चा आपी छे, पाना नंबर 24 पर अलग अलग प्रश्नों आपेला छे। दाखला तरीके आ प्रश्नोनी अंदर घणी बधी चर्चाओ करवामां जे चलायेलुं छे एमां घणी बधी चर्चाओ थाय छे। दाखला तरीके आ माळो छे, ए माळा परथी आपणे विचारीए कि आ माळो शानो बनावेलो छे, आ माळो कोणे बनावेलो, कया पक्षीए बनाव्यो छे, तो माळो जोता ज आपणने ख्याल आवे कि आ माळो सोगरीनो माळो छे। सोगरीनो माळो सोगरी होय छे એ પોતાના તણકડા ભેગા કરી અને સરસ મજાનો માળો બનાવે છે। આ માળો પણ તમે જોશો કે ગોળ રકાબી જેવો માળો છે અને એ માળાની અંદર તમે બે ઈંડા મૂકેલા જોતા હશો તો આ માળો સારો હોઈ શકે। દાખલા તરીકે તમે જોશો તો કબૂતર હોય છે બરોબર, બે ચકલી હોય છે, આવા આવા કૂવાની અંદર કબૂતર તણકડા ભેગા કરી તણકડા ભેગા કરી અને માળો બનાવે છે। ફૂલ સોંગણી પણ આવો માળો બનાવે છે રકાબી જેવો, તો આપણે માળા જોઈને પણ આપણને ખ્યાલ આવે કે આ માળો કોનો બનાવેલો છે। પાંદડા સિવાયનો માળો ખાસ કરીને દરજીનો બનાવે છે તો એ પણ પાંદડા સિવાયનો માળો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ દરજીડાનો માળો છે। તો માળો જોઈને આપણે કયા પક્ષીનો માળો છે એ આપણે પાના નંબર 124 ઉપર આપેલા જે પ્રશ્નો જે આપેલા છે બરોબર, માળો કયો બનાવ્યો છે, માળો શાનો બનાવેલો છે, માળો કયા છે કે હજુ પછી બનાવી રહ્યું છે, આ બધો જ પ્રશ્નોની ચર્ચા આપણે ગઈ વખતે કરી હતી। પ્રશ્ન 125 અને 124 અને 125 પાનાના પર જે પ્રશ્નો આપેલા છે બરોબર, એ પ્રશ્નો વાંચી અને તમારે એની અંદર જવાબો લખવાનો છે। ખાસ કરીને તમે જોશો માળાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું છે, તમારી નોટબુક હોય પર્યાવરણની એમાં આ માળાનું ચિત્ર તમને જે આવડે એવું ચિત્ર દોરી અને નોટમાં સરસ મજાનું દોરવાનું। હવે પાના અહીં મારા પક્ષીઓનો માળાનો ઉપયોગ શા માટે કરતો હોય છે, ખાસ કરીને પક્ષીઓમાં માળાનો ઉપયોગ ઈંડો મૂકવા માટે કરતો હોય છે। પક્ષીઓ જ્યાં સુધી માળાની અંદર ઈંડો મૂકે, ઈંડોમાંથી બચ્ચાઓ પ્રાપ્ત થાય અને ત્યાર પછી બચ્ચાઓ મોટો થાય, બચ્ચાઓ મોટો થાય અને મોટો થઈને પછી બચ્ચાઓ એ માળામાંથી છોડી દે છે અને એ માળો ખાલી કરી નાખે છે, એટલે ખાસ કરીને પક્ષીઓ ઈંડો મૂકવા માટે બચ્ચાઓને સેવા માટે ખાસ કરીને માળાનો ઉપયોગ કરતો હોય છે અને બચ્ચો મોટો થાય એટલે માળો ખાલી થઈ જતો હોય છે। હવે અહીંયા જોઈએ કે જુદી જુદી જગ્યાએ પક્ષીઓનું રહેઠાણ હોય છે, જ્યારે પક્ષીઓ મોટા થઈ જાય અને બચ્ચાઓ મોટા થઈ જાય એટલે પક્ષીઓ હોય છે એ બધા જુદી જુદી જગ્યાએ જતા હોય છે, કોઈ મોટા વડલા ઉપર જતું હોય, કોઈ વૃક્ષ પર જતું હોય, કોઈ ગમે તે જગ્યાએ જઈ અને પોતાનું રહેઠાણ નવું બનાવી દે છે, તો આ રીતે પક્ષીઓ રહેઠાણ બદલતા હોય છે। અહીંયા ખાસ કરીને બીજો મુદ્દો આપેલો છે પાના નંબર 126 પર, પાના નંબર
तो पक्षियों ना जे जुदा जुदा यो चित्र ने अंदर देखा जे पंजा आ पहलो पंजो आपेलो छे ये जो तो खास करीने एवा प्रकारनो पक्षी होय छे के जे पानी नी अंदर तरवा माटे नो उपयोग करे छे जे पंजो आपेलो छे त्रण नंग वालो ये पानी नी अंदर तरवा माटे नो पंजो छे अहींयो जे बीजो पंजो आपेलो छे ये वृक्ष ने ज्यारे वृक्ष पर बेसवानु होय तो वृक्ष ने पकड़वा माटे डाळी पकड़वा माटे नो आवो पंजो होय छे बरोबर आ ત્રીજા નંબરનો જે પંજો છે એ જમીન પર ચાલવા માટેનો પંજો છે તો પક્ષીઓ પોતાના પંજાઓ પણ જુદી જુદી રીતે ઉપયોગ કરતા હોય છે આ પંજાની વાત થઈ ખાસ કરીને પક્ષીઓ ચોંચ અને પ્રાણીઓના દળ વિશે થોડી હું માહિતી આપું છું અહીંયા તમને ખાસ ચિત્ર જોવાશે કે આ પક્ષીનું ચિત્ર એની ચોંચ નખવાળી હોય છે અણીવાળી હોય છે એ ખાસ કરીને માંસ ખાવા માટેનો એક ચોંચનો ઉપયોગ કરતા હોય છે દરેક પક્ષીઓની ચોંચ અલગ અલગ હોય છે બીજી પક્ષીએ થડ ઉપર કાણો પાડવા માટે આ લોબી ચોંચ હોય એ પક્ષીઓ ખાસ કરીને થડ લાકડાનો થડ હોય એમાં કાણો પાડવા માટે આ લોબી ચોંચનો ઉપયોગ કરતું હોય છે અને એ કાણો પાડવા માટે કયું પક્ષી કરે છે લક્કરખોટ નામનું પક્ષી હોય એ થડને કાણો પાડે છે બાજ હોય એ માંસ ખાવા માટેનો પક્ષી હોય છે એને નહર જેવા દોત હોય છે બીજો આ પ્રાણી આપેલો છે કોઈ પણ પ્રાણી હોય આવી રીતે દોત હોય તો એને ઘાસ ખાવા માટેનો ઉપયોગ કરતો હોય છે તો આ રીતે પાના નંબર 127 પર તમને આપેલું છે 127 પર પક્ષીઓના પગ પક્ષીઓના દોત પક્ષીઓની ચોંચ આ વિશે જે તમને માહિતી આપી છે પાના નંબર 128 સુધી આ પ્રશ્નો તમે જે તે પ્રશ્નો ચોપડીની અંદર આપેલા છે અને જે તે ચિત્ર આપેલું છે એ તમારે નોટમાં દોરવાનું અને આ રીતે આપણે આજે આ પાઠ 128 માના નંબર સુધીનો આ પાઠ 16મો કામનો દિવસ એ પાઠ આપણે ભાગ 3 ની અંદર પૂરો કરીએ છીએ ચોપડીની અંદર આ પાઠ વાંચી જે તે પ્રશ્નો છે તમારે લખવાના અને જવાબો સાચા લખવાના અસ્તુ નમસ્તે બાળકો